ભરૂચના આંગણે ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાત ગૌરવ દિન તરીકે થનાર છે. તે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રવાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે જિલ્લા શહેરી વિકાસ એજન્સી ભરૂચના ઉપક્રમે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રવાસન દિનની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભવ્ય ભરૂચ શીર્ષક હેઠળની ભરૂચ જિલ્લાના પ્રવાસન સ્થળોની સચિત્ર પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ પ્રસંગે 1200 જેટલા લારી ગલ્લાવાળા ફેરિયાઓ અને વિક્રેતાઓને નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ ઓળખ કાર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે સાધેલી પ્રગતિની માહિતી આપી પ્રવાસનમાં શું શક્તિ છે તેની વિસ્તૃત સમજ આપી હતી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલે તેઓના ઉદ્બોધનમાં 1 મે 1960 રોજ ગુજરાતના ભવ્ય ભાગ્ય નિર્માણ કરવાની યાત્રાનો પ્રારંભ થયો હતો તેની માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લાના પ્રવાસન સ્થળોની ડોક્યુમેન્ટરીનું પણ દર્શન કરાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી નેશદ મકવાણા, એસટી વિભાગના અધિકારી સિંધી, પાલિકાના ચીફ ઓફિસર સંજય સોની સહિત અન્ય અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.